નમસ્કાર ખેડૂત મિત્રો, શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી અને સોનેરી તડકાની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હું દીપક પટેલ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતી હાર્દિક સ્વાગત કરું છું. દિન પ્રતિદિન આપના સુધી અમે વિવિધ ખેત પાકના માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી આજે ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને અમે ખેતીની અંદર કંઈક નવા વિચારો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે બી ખેડૂત મિત્રો સારામાં સારી ખેતી કરી રહ્યા છે, પોતાની ખેતીની અંદર કંઈક નવીન અભિગમ અપનાવ્યાથી અમને જે બી પરિણામો મળી રહ્યા છે, એના અભિગમો અમે આજે જે બી પરિણામો મળ્યા છે એના અમે આપના સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. એવી જ રીતે આજે સાબરકાંઠા જિલ્લાના વતની છે રોહિતભાઈ પટેલ, આજે આપણે એમના ખેતરની અંદર ઊભા છીએ. શિયાળાની અંદર એમને વરિયાળીની ખેતી છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી એમની વરિયાળીની ખેતીની અંદર કંઈક ડિફરન્ટ કરી રહ્યા છે, જેના લીધે પોતાની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, આવનારી પેઢીને પોતાને ફળદ્રુપ લાયક જમીન, ખેતીલાયક જમીન આવનારી પેઢી માટે હયાત રહે એ પ્રમાણેનો વિચાર સાથે એ ખેતી કરી રહ્યા છે. ખેડૂત મિત્રો, અત્યારે આપણે બધા એવું માનીએ છીએ કે માત્ર રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ જ એ માત્ર એક ખેતીનો આધાર છે, પરંતુ ખરેખરમાં એ વસ્તુને ખોટી સાબિત કરી છે રોહિતભાઈ પટેલે, કે જેમણે પોતાના ખેતરની અંદર રાસાયણિક ખાતરોનો સાથ છોડીને ઓર્ગેનિક ખેતી ધીરે ધીરે અપનાવી પોતાની જમીનની ફળદ્રુપતા જાળવી રાખી છે. અને આજે એમની ખેતરની અંદર અમે જોઈએ કે વરિયાળીનો પાક સરસ 45 દિવસનો પાક છે, 1.5 મહિનાનો. અને આજે એ પાકની સાથે અમે જોતા કંઈક ખરેખર એટલો ડિફરન્ટ આજે અમને ખુશી થાય છે કે કોઈક ખેડૂત મિત્રને સાચી સલાહ અમે ચાહે રૂબરૂ મુલાકાત કરીને કે વોટ્સઅપ કે ફેસબુક કે યુટ્યુબના માધ્યમ દ્વારા કોઈ બી ખેડૂતને સાચી માહિતી આપીએ છીએ, જેના થકી જે પરિણામે આવે છે અને ખેડૂતની જે ખુશી અમને જોવા મળે છે એનાથી અમને ખરેખર ગર્વ થાય છે કે અમે જે બી ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ એના લીધે ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન લઈ શકે એ પ્રમાણે એમનો પાક ખેતરની અંદર રેડી થતો હોય છે. તો આજે આપણે રોહિતભાઈની મુલાકાત કરવાની છે કે જેની અંદર એમને વરિયાળીના પાકની અંદર કંઈક એવો નવી વસ્તુ અપનાવી છે, નવી ટેકનોલોજી ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે, જેના થકી આજે વરિયાળીની અંદર કંઈક ડિફરન્ટ જોવા મળ્યું છે. તો એના વિશે આજે આપણે રૂબરૂ રોહિતભાઈને મળીશું અને એના વિશે ચર્ચા કરશું કે શું એમ 2 વર્ષથી એમની વરિયાળીની ખેતીની અંદર શું નવીનતા કરી રહ્યા છે, જેના લીધે આજુબાજુના લોકો ચર્ચા કરી રહ્યા છે કે કંઈક વરિયાળીની અંદર ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક દિવસે 15-45% સુધીનો વધારો એમની વરિયાળીની ખેતીની અંદર જોવા મળી રહ્યો છે. તો આ વિશેની માહિતી આપણે રૂબરૂ રોહિતભાઈને મળીને આપણે જાણીશું. રોહિતભાઈ, આપનું સ્વાગત છે, આપનો પરિચય આપશો. પટેલ રોહિતભાઈ ગિરીશભાઈ, ગામ ઉમિયાનગર, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. બરાબર છે. રોહિતભાઈ, કેટલા વર્ષથી આપણે વરિયાળીની ખેતી કરી રહ્યા છીએ? હું 5 વર્ષથી ખેતી કરું છું. 5 વર્ષથી ખેતી કરો છો? બરાબર છે. દર વર્ષે વરિયાળીની 5 વર્ષથી ખેતી કરી રહ્યા છો? બરાબર છે. આગળના તમે જે વર્ષોમાં ખેતી કરતા તેમાં વરિયાળીની કઈ રીતના ટ્રીટમેન્ટ આપતા હતા તમે? એટલે 5 વર્ષથી વરિયાળીની ખેતી કરું છું. હું 2-3 વર્ષ તો મેં રાસાયણિક ખાતર જ વાપર્યું, પણ આ એક વસ્તુ ઓર્ગેનિક મેં કીધું એક ખેતરમાં 2 ખેતરમાં વાપરી જોઉં. બરાબર. એટલે ખ્યાલ આવે આપણે. પણ ગઈ સાલ મેં વરિયાળીના ખેતરમાં વાપરી દઉં ડોક્ટર મોટીકાને 5 સ્ટાર. બરાબર. એ મેં લેટ વાપરી દઉં, પાછળથી ખબર પાછળથી જ્યારે તમને માહિતી મળી એટલે મેં બધું અખતો કરી દઈએ. બરાબર. એટલે મને થોડો ડિફરન્સ લાગ્યો, ફરક લાગ્યો, કારણ કે મેં પહેલાં રાસાયણિક વાપર્યું છે એટલે મને 50-70% બી જલ મળી જ તું મને કરાવતા હતી. એટલે પાછળથી જે છાયડામાં જેન નીકળે છે પાછળથી એ બિલકુલ ના નીકળે. દાદા જે ચરમી જેલા નીકળે છે એ બિલકુલ 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 નહીં, ઓછા નહીં, બિલકુલ જોવા ના મળે. આગળના 3 વર્ષે તમને જે પ્રમાણે ખેતી કરતા હતા એ પ્રમાણે તમે ગઈ સાલ માત્ર યુનિટ એક પાછળની અવસ્થાએ વરિયાળીની અંદર ઉપયોગ કર્યો. બરોબર છે. એની અંદર તમને દાણાની અંદર કોઈ પણ પ્રકારનો ચરમીવાળો દાણો જોવા ના મળે. જોવા જ ના મળે. બરોબર છે. મેઇન વસ્તુ આ છે. તો આ વર્ષે તમે વરિયાળીની ખેતી આપણે પાક ઉભો છે 45 દિવસનો આપણો પાક 45 દિવસ. બરોબર છે. આ વર્ષે તમે કઈ રીતના ટ્રીટમેન્ટ આપી છે? આ વખતે મેં 1 મહિનો થયો એટલે વરિયાળી મેં ગાળી દીધી પહેલા. બરોબર છે. ગાળીને પછી મેં 1 મહિનો કમ્પ્લીટ થયો એટલે મેં ડોક્ટર યુનિટ એક ડ્રીપ સાથે એકર પ્રમાણે એક લીટર આપ્યું. મેં 4 એકરમાં અત્યારે ચડાવ્યું છે. બરોબર. અને બીજી 4 એકરમાં તો મેં ચડાવ્યું નહીં, મેં રાસાયણિક વાપરું છું. બરોબર. જોઈ જોવા માટે કે કેટલો ડિફરન્ટ રહેશે. પણ આજે મને એમ થાય છે કે ખરેખર વપરાય વસ્તુ 100% મેં વાપર્યું છે અને 100% રિઝલ્ટ મળ્યું છે મને. રોહિતભાઈએ પોતાની ટોટલી 8 એકરની વરિયાળીની અંદર 4 એકરની અંદર પોતે યુનિટેકનો ઉપયોગ કરેલો છે, જેની અંદર 50% જૈવિક શરૂઆત કરી દીધેલી છે. જ્યારે બીજું 4 એકરનું વાવેતર છે જેની અંદર માત્ર રાસાયણિક ખાતર ઉપર એ ખેતીને નિર્ભર રાખી છે. તો આજે અમે જે ખેતરની અંદર ઊભા છીએ જેની અંદર ડૉક્ટર યુનિટેક ઉપયોગ કરેલો છે, આજે 45 દિવસનું ક્રોપ છે. તો આ રોહિતભાઈના મોઢે જ સાંભળીએ કે રાસાયણિક ખાતરની અંદર ખર્ચો દિવસે વધતો જાય છે, અને જ્યારે જૈવિકની અંદર આપણે ડૉક્ટર યુનિટેક જે ખેતીની અંદર ઉપયોગ કરે છે એમાં રાસાયણિક ખાતર બી દિવસે ઘટતા જાય છે, સામે ઉત્પાદન વધવાની 100% શ્યોરિટી હોય છે. તો આજે એમના મોઢે જ સાંભળીએ કે એમની 4 એકરની અંદર જે 4 એકરની બંને બ્લોક છે તેની અંદર શું ડિફરન્ટ જોવા મળે છે. રોહિતભાઈ, જેની અંદર તમે યુરિયા અત્યારે
આપી દીધો છે બરોબર છે, રાસાયણિક ખાતર આપણે તમારે આપવાના છે એની અંદર અને આ વરિયાળીની અંદર કે જેની અંદર માત્ર ડોક્ટર યુનિટેક 30 દિવસ તમે ગારણ પછી આપેલું છે, તેની અંદર તમને ડિફરન્ટ શું જોવા મળે છે? ડિફરન્ટ તો એટલો જ કે ડોક્ટર યુનિટેક જે વરિયાળી આપેલી છે આપી છે ડોક્ટર વરિયાળીમાં, એનો ગ્રોથ ગણો કે એની રૂઅબ ગણો કે એની જે વસ્તુ હાઈટ શાઇનિંગ જે છે ને ટોટલી બહુ ડિફરન્ટ ડિફરન્ટ પડે. હા, અને જે રાસાયણિક જે વાપર્યું છે બરોબર એમાં હજી ગ્રોથ જોયો હજી ચાલુ નથી થયું. આના તો એક જ ફેરો મેં તો આપી છે, એક જ વખત આપી છે હજી, તો હજી મારે એક વખત આપવાનું છે એક જ વખત, પણ એની શાઇનિંગ ને ગ્રોથ જે છે બરોબર બહુ જ દર વર્ષે તમે જે પ્રમાણે જોતા એના કરતા આ વર્ષે કઈક અલગ છે, અલગ છે કઈક અલગ. ખેડૂત મિત્રો જુઓ તમે આ વરિયાળીના જે ક્રોપ ઉભા છે બરોબર છે, આ ક્રોપ ની અંદર આપણે જોશું કે નીચેથી લઈને જે ફ્રૂટ ચાલુ થાય છે ત્યાંથી ફ્રૂટની તમે જોશો ને તો ડાળીઓ બહુ સંખ્યા વધી જશે અને આ ગચ્છો શરૂઆતથી જ અને જે થડ છે એ ખૂબ જ હેવી રહેશે, જેના લીધે છોડ સારામાં સારો ફ્રૂટ સારામાં સારી ડેવલપ થાય. કે જમીનની અંદર જ્યારે યુનિટેક જાય છે તો જમીન બી પહોંચી રહે છે, મૂળતંતુ સારામાં સારા ડેવલપ થાય છે જેના લીધે એની એટલી ફૂટ સારામાં સારી થતી હોય છે. અને છોડની ગ્રીનરી તમે ગ્રીનરી કોઈ બી હાઈવે પરથી જોશો તો છોડની આખી ગ્રીનરી બિલકુલ ઘાટી ગ્રીનરી જોવા મળશે. તો આજે તમને બીજો એક પ્લોટ બતાવવા જઈ રહ્યા છે કે રોહિતભાઈનો કે જેની અંદર માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો છે કે જેની અંદર અત્યારે આપણે 10 દિવસનું લેટ વાવેતર છે જ્યારે આ 45 દિવસનું ક્રોપ છે અને પેલો 35 દિવસનું છે, પરંતુ બંનેની અંદર જમીન આસમાનનો ફરક જોવા મળે છે જે આપને રૂબરૂ પ્લોટની અંદર લઈ જઈને બતાવીએ. ખેડૂત મિત્રો આ રોહિતભાઈનું જ ખેતર છે કે જેની અંદર 35 દિવસનું ક્રોપ છે જેની અંદર ડોક્ટર યુનિટેક આપેલું નથી, યુરિયા રાસાયણિક ખાતરો ઉપર નિર્ભર રાખેલી છે આ જમીનને, જ્યારે પેલાની અંદર ડોક્ટર યુનિટેક આપેલું છે. આ છોડને તમે જોશો 10 દિવસની ગેપિંગ છે બરોબર છે, રાસાયણિક ખાતર અપાઈ ગયું તેમ છતાં એની હાઈટ છે તમે હાઈટ બિલકુલ હજુ પેલાને હતી અડધી હાઈટ છે બરોબર છે. 10 દિવસમાં ડોક્ટર યુનિટેકથી આ રીતના ચમત્કારી પરિણામ આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો, કે જેની અંદર બિલકુલ ઓર્ગેનિક છે જે આપણી ખેત કોઈ બી પાકની અંદર ઉપયોગ કરી શકો છો. વરિયાળીની અંદર તમે 2-3 વાર ઉપયોગ કરી શકો છો અને 15-45% ઉત્પાદન વધારવા માટે જે બી ખેડૂત મિત્રોને પહેલ કરી હોય એ ડૉક્ટર યુનિટેક પોતાની ખેતીની અંદર ઉપયોગ કરે, રાસાયણિક ખાતરોને તરછોડીને આજે જૈવિક તરફ અપનાવીએ જેના લીધે આવનારી પેઢીને આપણે ફળદ્રુપ અને ભરભરી જમીન આપી શકીએ. રોહિતભાઈ તો તમે જે પ્રમાણે અનુભવ કર્યો રાસાયણિક ખાતર અને જૈવિક આપણે ડોક્ટર યુનિટેક પ્રોડક્ટનો, તો બંનેમાં ડિફરન્ટ શું છે અને ગુજરાતના ખેડૂતો મિત્રો જે ખેતી કરી રહ્યા છે એ લોકોનો શું સંદેશો આપવો છે જે યુવા વર્ગ આજે ખેતી કરી રહ્યો છે કે આજે ખેતી ક્ષેત્રે નિષ્પ્રાય થઈ રહ્યો છે, અવિશ્વાસ પેદા થયો છે, એ લોકો માટે તમે કઈ રીતના સંદેશો આપવા માગો છો? મારે તો એટલું જ કહેવું છે કે ડોક્ટર યુનિટેક જ વાપરવું જોઈએ, રાસાયણિક વાપરવું જ ના જોઈએ બરોબર. આ ખેતીનો નાશ કરવો હોય તો તમારે રાસાયણિક વાપરવું પડે બરોબર, પણ તેને ઉત્પાદન લેવું હોય તો ડોક્ટર યુનિટેકનો જ વાપર ઉપયોગ કરવો પડશે અને જૈવિક ઉપર જ જવું પડશે, જૈવિક ઉપર જવું પડશે. જૈવિક ઉપર જ જવું પડશે. બસ મારો તો એટલો જ અનુભવ છે કે મેં ડોક્ટર યુનિટેક વાપર્યું છે અને મને ફાયદો થયો છે બરોબર છે, નથી થયો એવું નથી, થયો જ છે, 100% ફાયદો થયો બરોબર છે. એટલે હું તો આ સાલ તો મેં 4 એકર છોડી દીધું, રાસાયણિક બિલકુલ નાખ્યું નથી બરોબર છે, અને 4 એકરમાં મેં વાપરેલું છે. ધીમે ધીમે છોડી દેવાના, હા આમાં ધીમે ધીમે હું અંદર આ નદી અંદર છોડી તો દેવાનો છે બરોબર. હવે રોહિતભાઈ પેલા ક્રોપની અંદર આપણે તમે ફરીથી બીજો ડોઝ કેટલા દિવસે કરવાના? ખેડૂત મિત્રો જે બી વરિયાળીની ખેતી કરી રહ્યા છે આ પ્રમાણે તમે વરિયાળીની અંદર ડોક્ટર ઇન્ટેકનો ઉપયોગ કરશો તો 100-100% તમને વરિયાળીની અંદર પ્રોડક્શન વધશે, સામે રોગ જીવાતની અંદર બિલકુલ નહીવત જોવા મળશે. કારણ કે તમે જેટલા રાસાયણિક ખાતર આપો છો એટલો જ એની અંદર રોગનું પ્રમાણ વધારે રહે છે, જ્યારે જેની અંદર ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંક્સ્ટારનો ઉપયોગ થયેલો છે એ ખેતીની અંદર નહીવત માયનો પ્રમાણમાં તમને રોગ જીવાત જોવા મળે છે. તો રોહિતભાઈનો આપને ખૂબ ખૂબ આભાર કે જેઓને આમના મારા પ્રગતિશીલ ગુજરાતના ખેડૂત મિત્રોને સારામાં સારી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ. જય જવાન જય કિસાન.